परम हितकारी जय हो। प्रस्थान त्रयनू प्रथम प्रस्थान छे उपनिषद। हवे उपनिषदोने श्रुति प्रस्थान कहेवामां आवे छे। श्रुति एटले शुं? श्रवणात् श्रुति। ए अनादिकाळथी गुरु शिष्य परंपरामां जे ज्ञान सांभळीने गुरु एमना शिष्यने आपे, ए शिष्य एना शिष्यने आपे, ए रीते अनादि अविच्छिन्न परंपरा जे क्यारे तूटी न होय ने संग्रहित पछी जे ग्रंथो थया एने उपनिषद कहेवामां आवे छे। प्रथम प्रस्थान छे। आ प्रस्थाननी अगत्यता ए छे कि एने कोईना प्रमाणनी जरूर नथी, એટલે સ્વતઃ પ્રમાણ છે। ઉપનિષદોમાં જે કંઈ વાત થઈ એટલે પરમ પ્રમાણ તરીકે માનવામાં આવે છે। તો વેદાંત દર્શનની અંદર પ્રથમ પ્રસ્થાન તરીકે ઉપનિષદ પ્રસ્થાન ગણવામાં આવે છે। એ ઉપનિષદોની અંદર અક્ષર પુરુષોત્તમ દર્શન કઈ રીતે છે એ હવે આપણે જોઈએ છીએ। 10 ઉપનિષદમાંથી આપણને એકદમ સ્પષ્ટ રીતે અક્ષર પુરુષોત્તમની વાત સમજાતી હોય એક ઉપનિષદ છે, જેનું નામ છે મુંડક ઉપનિષદ। મુંડક ઉપનિષદનું નામ છે। જેમ શરીરની અંદર મુંડક એટલે મસ્તક, શરીરમાં મસ્તકનું સ્થાન ખૂબ જ અગત્યનું છે, એ જ રીતે વૈદિક વાંગ્મયમાંને આ બધા જ ઉપનિષદોની અંદર મુંડક ઉપનિષદને અગત્યનું ઉપનિષદ માનવામાં આવ્યું છે। આ ઉપનિષદ 3 ભાગોમાં વહેંચાયેલું છે। એ પ્રકરણો આપણે એમ કહીએ 3 પ્રકરણોમાં, એ પ્રકરણોને પણ મુંડક કહેવામાં આવે છે। પ્રથમ મુંડક, દ્વિતીય મુંડક અને તૃતીય મુંડક, એ ત્રણેય પ્રકરણો બીજા 2 પેટા પ્રકરણોમાં 2-2 ખંડોમાં વહેંચાયેલા છે। તો આપણે એમ કહી શકીએ કે દરેક મુંડકના એટલે કે દરેક મુખ્ય પ્રકરણના 2-2 ખંડો એટલે 6 ખંડો અને 3 મુખ્ય પ્રકરણોથી આ મુંડક ઉપનિષદ બન્યું છે। અથર્વ વેદમાં આ ઉપનિષદનું સ્થાન છે। બ્રહ્મ વિદ્યા એ આ ઉપનિષદનો મુખ્ય વિષય છે। એના પ્રથમ મંત્રમાં એમ કહેવામાં આવે છે, બ્રહ્મા દેવાનામ પ્રથમ સંબભૂવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગુપ્તા સબ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ। આપેલો મંત્ર ત્યાં છે, એમાં બ્રહ્મ વિદ્યા શબ્દ તમે સાંભળ્યો। આ ઉપનિષદનો મુખ્ય વિષય બ્રહ્મ વિદ્યા છે। એ જ બ્રહ્મ વિદ્યાને આગળ જતા આ ઉપનિષદમાં પરાવિદ્યા કહેવામાં આવે છે। હવે આ પરાવિદ્યાનો જે ઉપદેશ થયો મુંડક ઉપનિષદમાં એમાં એક શ્રોતા છે અને એક વક્તા છે, એટલે કે એક શિષ્ય છે અને એક ગુરુ છે। શિષ્યનું નામ શૌનક છે, ગુરુનું નામ અંગિરા છે। એ બંનેની વચ્ચે જે સંવાદ થયેલો છે એ આ ઉપનિષદની અંદર મૂકવામાં આવ્યો। હમણાં આપણે વાત કરીએ એમાં ઉપનિષદનો મુખ્ય વિષય બ્રહ્મ વિદ્યા છે। એ બ્રહ્મ વિદ્યાનું લક્ષણ આ ઉપનિષદમાં બહુ સ્પષ્ટપણે કરવામાં આવ્યું છે। સ્પષ્ટપણે શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો કે 10 ઉપનિષદો જે હમણાં આપણે વાત સાંભળી હતી, ઈશાવાસ્ય, કેન ઉપનિષદ વગેરે 10 ઉપનિષદો, આ 10-10 ઉપનિષદોમાંથી એકમાત્ર મુંડક ઉપનિષદ એવું છે કે જેમાં બ્રહ્મ વિદ્યા શબ્દ વાપરીને બ્રહ્મ વિદ્યાનો અર્થ કર્યો હોય। ઉપનિષદોની બધી જ વાતો બ્રહ્મ વિદ્યા જ છે, પરંતુ મુંડક ઉપનિષદના એક મંત્ર એટલો વિશિષ્ટ છે કે એ મંત્ર પોતે જ બ્રહ્મ વિદ્યાની વ્યાખ્યા કરે છે। 10 ઉપનિષદમાં આ એક જ મંત્ર છે, એક જ જગ્યાએ છે મુંડક ઉપનિષદમાં। અને આપણા માટે આનંદની વાત એ છે કે બ્રહ્મ વિદ્યાની જે વ્યાખ્યા કરી છે ને એમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે। એ મંત્ર તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા સંધિ છુટ્ટી પાડીને એ મંત્ર લખવામાં આવ્યો છે। હમણાં થોડા સમય પહેલા જેનું આપણે ગાન કર્યું, યેનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ તામ તત્વતો બ્રહ્મ વિદ્યામ, આ મંત્રનો અર્થ થાય છે યેન
એટલે જેના વડે અક્ષરમ અક્ષર કહેતા અક્ષર બ્રહ્મ અને પુરુષમ કહેતા પુરુષ એટલે કે પુરુષોત્તમ એટલે કે પરબ્રહ્મ તત્વ તો વેદ એટલે એ બંને સ્વરૂપનું તત્વે કરીને જ્ઞાન થાય તેને બ્રહ્મ વિદ્યા કહેવાય. અહીંયા એ વસ્તુ સમજવાની જરૂર છે કે આ મંત્ર અને એનું જે ગુજરાતી ભાષાંતર મૂકવામાં આવ્યું છે એ બરાબર ઉપનિષદના મંત્રનું જ ગુજરાતી છે, ભાષાંતર છે. સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત પ્રમાણે લખી નાખ્યું એમ નથી સમજવાનું, પણ ઉપનિષદ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાને સિદ્ધાંત કયો છે એ સમજવાનું છે. સ્પષ્ટ શબ્દો છે, યેન અક્ષરમ પુરુષમ, વંચાય છે ને બંને શબ્દો આ ઉપનિષદની અંદર. પરમાત્મા માટે પુરુષ શબ્દ વાપર્યો છે. ઘણા બધા ઉપનિષદ છે એવા કે એમને પુરુષ, પુરુષકાર સાકાર ભગવાન છે એટલે એમને પુરુષ શબ્દથી કહ્યા. એટલે મુંદક ઉપનિષદમાં હમણાં મેં કહ્યું આ એકમાત્ર મંત્ર છે અત્યારે તમે જે જોઈ રહ્યા છો, યેન અક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ તામ તત્વતો બ્રહ્મ વિદ્યામ, જેના વડે અક્ષર કહેતા અક્ષર બ્રહ્મ અને પુરુષ કહેતા પુરુષોત્તમ પરબ્રહ્મના સ્વરૂપનું તત્વે કરીને જ્ઞાન થાય તેને બ્રહ્મ વિદ્યા કહેવાય. મુંડક ઉપનિષદ પ્રથમ મુંડક દ્વિતીય ખંડ અને 13મો મંત્ર. હવે આમાં બે શબ્દો દેખાય છે આપણને, અક્ષરમ પુરુષમ. એમાં ગુજરાતીમાં અને શબ્દ વાપર્યો છે, અને અક્ષરમ એટલે કે અક્ષર, પુરુષમ એટલે અને પુરુષ. અહીંયા એક નાની એવી ચર્ચા આપની સમક્ષ મૂકવા માગું છું જે પંડિતો કરે છે અને આપને પણ સમજાશે. એક બહુ સ્વાભાવિક પ્રશ્ન છે આ મંત્ર ઉપર કે જ્યારે આપણે એમ કે જેના વડે અક્ષર અને પુરુષોત્તમ, પુરુષ એટલે અને પુરુષોત્તમ એટલે બે વસ્તુ થઈ. પ્રશ્ન એવો ઉપસ્થિત થાય છે કે અક્ષર અને પુરુષોત્તમ એમ કહેવા કરતાં એમ ન કહી શકાય કે અક્ષર એવા પુરુષોત્તમ? અને અને એવામાં કેટલો ફરક પડ્યો ખ્યાલ આવી ગયો ને? તમે અક્ષર એવા પુરુષોત્તમ કહો ને એટલે અક્ષર એ પુરુષોત્તમનું વિશેષણ થઈ જાય. અક્ષર એટલે જેનો ક્યારે નાશ ન થાય તે અક્ષર એટલે અવિનાશી. તો આનું બીજું એક ભાષાંતર એવું પણ થઈ શકે કે જેના વડે અવિનાશી પુરુષોત્તમનું જ્ઞાન થાય એને પર બ્રહ્મ વિદ્યા કહેવાય. તો વાત તો સાચી લાગે છે, પરંતુ ભાષાંતરમાં એમ લખ્યું કે જેના વડે અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમનું જ્ઞાન થાય. આ કઈ રીતે બન્યું એ આ ઉપનિષદમાં તમને દેખાશે. હવે આપણે આગળ જઈએ છીએ, થોડી વાર માટે પ્રશ્નને મનમાં રાખજો. ત્યાર પછી તરત જ આ ઉપનિષદની અંદર અક્ષર તત્વનું નિરૂપણ થાય છે. શું કહેવામાં આવે છે? પરાવિદ્યા મેં તમને વાત કરી, બ્રહ્મવિદ્યાને પરાવિદ્યા કહેવામાં આવે છે. બ્રહ્મવિદ્યા લક્ષણમાં જેને પહેલાં અક્ષર કીધું એ અક્ષરનો સ્પષ્ટ ઉલ્લેખ અક્ષર શબ્દથી મંડક ઉપનિષદના મંત્રમાં કરે છે, યયા તદ અક્ષરમ અધિગમ્યતે. પરાવિદ્યા એને કહેવાય, યયા એટલે જેના વડે અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય. અહીંયા એટલું તો સમજાય છે કે ઉપનિષદોમાં અક્ષર શબ્દ વ્યવસ્થિત રીતે વપરાયો છે. અક્ષર શબ્દ તો વપરાયો પરંતુ પરાવિદ્યામાં જેનું જ્ઞાન થાય એવી જગ્યાએ વપરાયો. પરા એટલે શ્રેષ્ઠ, એટલે કે સર્વશ્રેષ્ઠ જાણવાની વસ્તુઓની વાત જ્યારે ઉપનિષદ કરે છે ત્યારે પહેલી જ વાતમાં પહેલા જ શબ્દ ઉપર અક્ષર શબ્દ લાવીને મૂકે છે. એટલું તો સ્પષ્ટ આપણને અહીંયા દેખાય છે. પરાવિદ્યા એને કહેવાય કે જેના વડે અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય. હવે એનું જ્ઞાન થાય એટલે એનું સ્વરૂપ સમજવું પડે. એનું સ્વરૂપ સમજાવતા ત્યાર પછીના મંત્રમાં એમ કહે છે એ અક્ષર કેવું છે, અક્ષરાત સંભવતી ઈહ વિશ્વમ. હમણાં આપણે એ મંત્ર પણ બોલ્યા હતા, અક્ષરાત સંભવતી ઈહ વિશ્વમ. એનો અર્થ થાય છે આ અક્ષર બ્રહ્મમાંથી સમગ્ર વિશ્વની ઉત્પત્તિ થાય છે. આ જરા વિચાર કરજો આ વાક્યનો, સમગ્ર વિશ્વની. એનો અર્થ એવો થાય કે અનંત કોટી બ્રહ્માંડની.
બીજા શબ્દોમાં તમે એમ કહી શકો, અત્યારે જેટલી વસ્તુઓ હાજર છે એ બધી જ, જ્યાં પણ હોય એ બધું જ ક્રિએશન આપણે કહી શકીએ. અનંત કોટી બ્રહ્માંડ રૂપ જે વિશ્વ એ અક્ષર બ્રહ્મમાંથી જન્મે છે. શબ્દ બહુ સ્પષ્ટ છે, અક્ષરાત સંભવતી ઇહ વિશ્વ. અક્ષરાત એટલે અક્ષરમાંથી, સંભવતી એટલે સંભવે છે, ઇહ એટલે આ બધું, અહીંયા શું, વિશ્વ એટલે બધું જ. મહિમા છે આ અક્ષરનો. પછી શું કહે છે, ચલો અક્ષર જગતનું કારણ છે આનું તાત્પર્ય થયું. ત્રણ દાખલા આપીને અક્ષરની જગત કારણતા સમજાવે છે. ત્રણ દાખલા, શબ્દો એવા છે, યથોર્ણ નાભિ સુજતે ગૃહતે ચ, યથા ઉર્ણ નાભિ સૃજતે ગૃહતે ચ. એટલે કે જેમ કરોળિયો પોતે જાળનું સર્જન કરે છે અને પોતે જ તેને ગળી જાય છે. રોજની બનતી ઘટના છે આપણા જીવનમાં, કરોળિયા લગભગ બધાએ જોયેલા જ હશે. બીજો દાખલો આપે છે, યથા પૃથિવ્યામ ઔષધય સંભવંતી, જેમ પૃથ્વી ઉપર વિવિધ પ્રકારની વનસ્પતિ ઔષધિઓ ઉત્પન્ન થાય છે. મનમાં ચિત્ર સ્પષ્ટ કરજો તો વધારે સમજાશે. પૃથ્વીનું તટ કેટલું મોટું, આ પૃથ્વીના પટ ઉપર કેટલી વનસ્પતિઓ ઉગે છે, મોટા મોટા વૃક્ષો અને નાના ઘાસથી માંડીને બધું જ પૃથ્વીમાં ઉગે. ઉપનિષદ એમ કહે છે કે યથા, યથા એટલે જે રીતે, દાખલાઓ છે, યથા ઉર્ણનાભી એટલે જેમ કરોડિયો ઝાડ ઉત્પન્ન કરે, જેમ પૃથ્વીના તટ ઉપર આટલા બધા વૃક્ષો ઉત્પન્ન થાય. ત્રીજો દાખલો, યથા સતઃ પુરુષાત કેશલોમાની, જેમ મનુષ્યના શરીર ઉપર વાળ અને રૂવાડા ઉગી નીકળે છે. ગણતરી થાય? હવે છેલ્લું વાક્ય સરસ આવે છે, તથા અક્ષરાત સંભવતી વિશ્વમ. એ રીતે અક્ષરમાંથી અનંત કોટી બ્રહ્માંડ રૂપ સૃષ્ટિ છે ને એ ઉત્પન્ન થાય છે. હવે કોઈ પણ વ્યક્તિ આ શબ્દોને સાંભળે કે અક્ષરાત સંભવતી હે વિશ્વમ, અક્ષરમાંથી અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય, એ અક્ષર એટલે કોણ? સ્વાભાવિક રીતે એક જ ઉત્તર બધે મળવાની શક્યતા છે કે અક્ષર એટલે પરમાત્મા. કારણ કે જગતની ઉત્પત્તિનું કારણ તો એ જ હોય. પણ હવે જો આ ઉપનિષદ આગળ જાય છે, યેન અક્ષરમ પુરુષમ વેદ, એમાં અક્ષર પછી પુરુષ શબ્દ હતો ને, એ હવે પુરુષનું એક વર્ણન શરૂ થાય છે કે પુરુષ કેવો છે. યત્ર અમૃતસ્ય પુરુષ હિ અવ્યયાત્મા, પૂર્વે કહ્યું જે અક્ષર તેમાં અમૃતમય અને અવિનાશી એવા પુરુષ અર્થાત પુરુષોત્તમ નિવાસ કરીને રહે છે. આ રીતે પુરુષોત્તમનું વર્ણન આવ્યું. હવે એ પુરુષોત્તમ જે છે, પુરુષ જેને કહ્યા, એ પણ સમગ્ર વિશ્વનું કારણ છે એમ કહે છે. પુરુષ એવ ઇદમ વિશ્વમ, આ સમગ્ર વિશ્વ એમાં પુરુષોત્તમ રહ્યા છે, એટલે આ વિશ્વ છે ને પુરુષ એવ ઇદમ વિશ્વમ, આ વિશ્વ પણ પુરુષોત્તમય છે. બધે જ પુરુષોત્તમ નારાયણ વ્યાપીને રહ્યા છે, આ એ મંત્રનો અર્થ છે. અને હવે હવે જે મંત્ર દેખાય છે ને, એને લઈને ખબર પડી કે આ અક્ષર અને પુરુષ બે જુદા છે. મંત્રના શબ્દો તમે વાંચો, અક્ષરાત પરતઃ પરઃ, આ પુરુષનું એટલે કે પુરુષોત્તમનું વર્ણન છે. અક્ષરાત પરતઃ પર એટલે શું? પર એવા અક્ષરથી પર પુરુષોત્તમ છે. અક્ષરથી પર પુરુષોત્તમ છે એટલું નથી લખ્યું, ફરીથી ગુજરાતી વાંચો, પર એવા અક્ષરથી પર પુરુષોત્તમ છે. બે વખત પર શબ્દ વપરાયો, એક વખત અક્ષર માટે અને બીજી વખત પુરુષોત્તમ માટે. પરતઃ અક્ષરાત પરઃ એ વાક્યને ગોઠવો તમે સંસ્કૃતમાં, એને અન્વય કહેવામાં આવે છે. અક્ષરાત પરતઃ પરઃ એ વાક્યને ગોઠવો તો એમ થાય, પરતઃ અક્ષરાત પરઃ, પર એવા અક્ષરથી પર. આનો મતલબ એ થયો, અક્ષર પોતે પણ કોકનાથી પર છે. એટલે એની નીચે હજી વખત જોઈએ, કોઈ એને નીચે બીજા કોઈ શોધવાના ક્યાં છે? આપણે બધા જીવો, જીવો કરતા શ્રેષ્ઠ અક્ષર
અને અક્ષર કરતાં પર પુરુષોત્તમ એટલે પરતઃ અક્ષરાત પર એમ લખ્યું. ફરીથી એ વાક્ય તમે થોડુંક ધ્યાનથી વાંચો. પર એવા અક્ષરથી પર આ વાક્ય એટલે ધ્યાનથી વંચાવું છું. બ્રહ્મવિદ્યાની વ્યાખ્યામાં યેન અક્ષરમ પુરુષમ વેદ, જેના વડે અક્ષર અને પુરુષોત્તમ, અને કહેતા હતા અને કહેવા માટે અક્ષર અને પુરુષોત્તમ જુદા હોવા જોઈએ એવું ઉપનિષદમાં કહેવેલું કીધેલું હોવું જોઈએ. એ જ્યાં કીધું છે ને એ આ મુંડકનો જ મંત્ર છે. આ મંત્રને આપણે બે ભાગમાં વહેંચીને સમજી શકીએ. એનો પહેલો ભાગ છે અક્ષરાત પરતઃ, બસ આટલા જ શબ્દોનો વિચાર કરો. એ પહેલા ભાગનો અર્થ થાય છે અક્ષર કે જે પર છે. ઉપનિષદોએ અક્ષરને શ્રેષ્ઠ કયા છે, એ સામાન્ય નથી. કેમ અક્ષર પર છે, કેમ અક્ષર શ્રેષ્ઠ છે, તો આની પહેલાના મંત્રમાં આપણે જોયું હતું. કારણ કે એ જગતનું કારણ છે. અક્ષરાત સંભવતી હે વિશ્વ, પણ ભગવાન તો ભગવાનની તો વાત જ થાય એમ નથી. આપણે એમ કહીએ કે અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા ભગવાન છે, તો અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા તો અક્ષર પણ છે એટલું બોલીએ ને, તો એ તો અક્ષરનો પણ મહિમા છે. આ મંત્રોના આધારે એમ સમજાય છે કે પુરુષોત્તમ નારાયણનો પરિચય આપવા માટે એટલું જ બોલવાનું અક્ષરાત પરતઃ પરઃ, અક્ષર કરતા પર. આટલું બોલો એટલે બધું જ આવી ગયું, કારણ કે અક્ષર જેમ તેમ નથી. એક ભાગ એનો એવો છે અક્ષરાત પરતઃ, અક્ષર કે જે પર છે તે કરતા પણ, અડધું વાક્ય છે. હવે બીજું વાક્ય જો, પરઃ ઉપનિષદોએ અક્ષરને શ્રેષ્ઠ કયા છે, એ સામાન્ય નથી. કેમ અક્ષર પર છે, કેમ અક્ષર શ્રેષ્ઠ છે, તો આની પહેલાના મંત્રમાં આપણે જોયું હતું. કારણ કે એ જગતનું કારણ છે. અક્ષરાત સંભવતી હે વિશ્વ, પણ ભગવાન તો ભગવાનની તો વાત જ થાય એમ નથી. આપણે એમ કહીએ કે અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા ભગવાન છે, તો અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા તો અક્ષર પણ છે એટલું બોલીએ ને, તો એ તો અક્ષરનો પણ મહિમા છે. આ મંત્રોના આધારે એમ સમજાય છે કે પુરુષોત્તમ નારાયણનો પરિચય આપવા માટે એટલું જ બોલવાનું અક્ષરાત પરતઃ પરઃ, અક્ષર કરતા પર. આટલું બોલો એટલે બધું જ આવી ગયું, કારણ કે અક્ષર જેમ તેમ નથી. એક ભાગ એનો એવો છે અક્ષરાત પરતઃ, અક્ષર કે જે પર છે તે કરતા પણ, અડધું વાક્ય છે. હવે બીજું વાક્ય જો, પરઃ પુરુષોત્તમ છે ને એ પર છે. આનો અર્થ બીજો એવો નીકળે. તમે પરાત્પર શબ્દ સાંભળ્યો છે, બાપાના પુસ્તકનું નામ છે પરાત્પર. એમાં બે પર શબ્દ સંભળાય છે, એક પરાત અને બીજું પર. અત્યાર સુધી આ વિચાર નહીં કર્યો હોય, હવે વિચાર કરજો. પેલો પરાત શબ્દ છે ને એ અક્ષર માટે છે. પરાત એટલે અક્ષર કરતા પર, કોણ? પુરુષોત્તમ. અક્ષર પુરુષોત્તમ દર્શનનું પુસ્તક છે પરાત્પર. પરાત્પર એટલે પર કરતા પર. ઉપનિષદની ભાષા તો જો કેવી છે, જેવો તેવો એને સમજાય જ નહીં. હા, હા, ઘણા એવા હોય છે ઘરની અંદર આ ભાષા વાપરે કે તમે કોણ, તો કે પરાત્પર. અલગ અલગ હોય છે બધા. સ્પષ્ટ સમજાય છે ને અક્ષર પુરુષોત્તમ દર્શન. મુંડક ઉપનિષદ એટલું સ્પષ્ટ છે. એક પંડિતે કરેલી વાત તમને કહું છું. ક્યાં મુંડક ઉપનિષદ એવું છે, કોઈક અક્ષર પુરુષોત્તમ સંસ્થાનો અનુયાયી લખવા બેસી ગયો ને એવું છે? પણ એવું નથી. હા, પાછું એ લખ્યું નથી કોઈએ. 450 વર્ષ જૂની એક હસ્તપ્રત આપણી પાસે છે મુંડક ઉપનિષદની, જ્યારે શ્રીજી મહારાજનો જન્મ નહોતો આ લોકની અંદર. એ તો પરબ્રહ્મ છે, એમને ખબર બધી જ હોય. આ ઘરની વાત નથી. આ મુંડક ઉપનિષદમાં યેનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ તામ તત્વ તો બ્રહ્મ વિદ્યામ, જેના વડે અક્ષર અને પુરુષોત્તમ આ બંને સ્વરૂપોનું યથાર્થ તાત્વિક જ્ઞાન થાય, એને બ્રહ્મ વિદ્યા થાય, એ મુંડક ઉપનિષદમાં કહ્યું. એક ઉપનિષદ આપણે જોયું. કાશી એટલે વિદ્વાનોની નગરી. અનેક આચાર્ય સંતો અને મહંતો દ્વારા
પોતપોતાના ધર્મોના આશ્રમ અથવા પીઠની સ્થાપના કાશી ખાતે કરવામાં આવે છે. આપણા સૌ માટે પણ આનંદ અને ગર્વ લેવા જેવી બાબત છે કે કાશી ખાતે આપણી BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અક્ષર પુરુષોત્તમ દર્શન પીઠની સ્થાપના કરવામાં આવી છે.